વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સૌરાષ્ટ્ર કચ્છ માટે અતિ મહત્વનો એવા હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. મારી સાથે કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા છે, તેની સાથે કરશું. વિનોદભાઈ, શું કહેશો, આજનો દિવસ કેટલો મહત્વનો, આ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રોજેક્ટ કેટલો મહત્વનો? સૌરાષ્ટ્ર હવે વિદેશ સાથે વાતો કરશે. સૌરાષ્ટ્રના વિકાસના દ્વાર વિદેશોના દેશ સાથે તાલમેલ કરશે. અને જે પ્રકારે આજે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એમના વરદ હસ્તે આજે સૌરાષ્ટ્ર માટે ઇન્ટરનેશનલ એરપોર્ટનું આજે લોકાર્પણ થશે, અતિ આનંદની વાત છે. ઔદ્યોગિક રીતે, ટુરિઝમની રીતે, શૈક્ષણિક રીતે, અન્ય ક્ષેત્રે પણ ખૂબ જ વિકાસ ના દ્વાર સૌરાષ્ટ્ર માસે ખુલશે. અને વિશેષ રૂપે જ્યારે આટલી મોટી ભેટ ગુજરાતની અંદર ગણ્યા ગાંઠ્યા ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, એની અંદર એક સૌરાષ્ટ્રનું આપણું પાટનગર કહેવાય એ રાજકોટ પાસે આ ભવ્ય તો ભવ્ય એરપોર્ટનું નિર્માણ પૂરું થયું છે અને લોકાર્પણ થઈ રહ્યું છે, ત્યારે હું ભારત સરકારનો અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો, સૌરાષ્ટ્ર કચ્છની જનતા વધી એમનો ધન્યવાદ કરું છું. કચ્છ ટુરિઝમનું હબ છે, ઔદ્યોગિક અને ઘણા બધા કચ્છીઓ છે તે વિદેશમાં પણ રહે છે, કેટલું મહત્વનું કચ્છ માટે આ સાબિત થશે? જેમ કે મેં વાત કરી, ઉદ્યોગ, ટુરિઝમ, શિક્ષણ, અન્ય ક્ષેત્રે, સાથે સાથે કચ્છની અંદર પણ જ્યારે મોટી સંખ્યામાં કચ્છના લોકો વિદેશની અંદર રહે છે, વિદેશમાં કમાવા માટે જાય છે, કચ્છ એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું ટુરિઝમ હબ પણ બન્યું છે, ત્યારે કચ્છ માટે આવવા માટે પણ એક નજીકના કિલોમીટર એરપોર્ટના માધ્યમથી ઘટશે. અને કચ્છના લોકો પણ આવનાર સમયમાં ચાહે વિદેશ જવા માટે, ચાહે ટુરિસ્ટ લોકો કચ્છ આવવા માટે પણ એક આ એરપોર્ટ એક માધ્યમ બનશે અને સારી એવી સેવા અને સુવિધા લોકો માટે પણ ઉપલબ્ધ થશે. 2024 લોકસભાની ચૂંટણી પહેલાંની સૌથી મોટી ભેટ, સ્વાભાવિક છે. જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, હંમેશા એમણે કીધું છે કે જેનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ એનું લોકાર્પણ પણ અમે કરીએ છીએ. અને દેશની અંદર એવા અનેક પ્રોજેક્ટ છે કે જે દેશ અને વિશ્વ કક્ષાના પ્રોજેક્ટો છે. જનતાની સુવિધા માટે, જનતાની સેવા માટે આવા જ્યારે પ્રોજેક્ટોનું લોકાર્પણ થતું હોય, અને વિશેષ રૂપે આજે આપણે સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર જ્યારે ઇન્ટરનેશનલ કક્ષાનું જ્યારે આ એરપોર્ટનું લોકાર્પણ 2024ની લોકસભા પહેલાં થઈ રહ્યું છે, ત્યારે લોકોની અંદર પણ એક આનંદ અને ખુશીનો માહોલ છે. પણ એટલે લોકોમાં પણ એક ઉત્સાહ છે. અને આ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તે માત્ર સૌરાષ્ટ્ર જ નહીં, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છ કે જે કચ્છી લોકો છે તે મોટી સંખ્યામાં વિદેશમાં રહે છે, તેમને પણ આનો સીધો જ ફાયદો તે થવાનો છે. ને તેને લઈને તમામ લોકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.